સુરતની ખાનગી હોસ્પિટલમાં થયેલા મણકાના ઓપરેશન બાદ ડોક્ટર ગળાના ભાગે કપડું ભૂલી ગયા હતા. ઓપરેશનના 21 દિવસ બાદ સીટી સ્કેન મણકાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની બેદરકારી સામે આવી છે. ફરી સર્જરી કરી કપડું કાઢવામાં આવ્યું તેના દ્રશ્યો લાઈવ વિડીયોમાં કેદ થયા છે. ઇન્ડોલી ઉમિયાનગર ખાતે રહેતા 60 વર્ષીય દશરથભાઈ શિવરાજભાઈ પટેલને હાથ પગના દુખાવા બાદ ફેમિલી ડોક્ટરની સલાહ બાદ દશરથભાઈ મણકા સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને બતાવવા ગયા હતા. 25 ઓગસ્ટના રોજ મણકાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરે તમામ રિપોર્ટ કઢાવ્યા બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી 7 કલાક સુધી ઓપરેશન કર્યું હતું. આર્થિક ભીસને લઈ ડોક્ટરમાં વાત્સલ્ય કાર્ડ બનાવવાની સલાહ અને એપ્રુવ મેસેજ આવે પછી જ ઓપરેશન કરવાનું જણાવ્યું હતું. ઓપરેશન બાદ હાથ પગ કામ કરવાના બંધ થઈ ગયા હતા. મણકાના સ્પેશિયાલિસ્ટને વાત કરવામાં આવી જશે ઓપરેશન થયું છે એટલે એવું લાગે છે. આવું કહી 3 દિવસ બાદ રજા આપવામાં આવી. 10મા દિવસે ટાંકા કાઢવાની સલાહ આપી હતી. રજા લીધાના 7મા દિવસે ગરદન પાસે મૂકેલા ઓપરેશનના કાપ પાસેથી પૂરું નીકળવાનું શરૂ થઈ ગયું હતું. મણકાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને વાત કરતા ડ્રેસિંગ કરી આવી જશે કહી દવા લખી આપી હતી. ડ્રેસિંગ બાદ પૂરું નીકળવાનું વધી જતા દશરથભાઈએ ફેમિલી ડોક્ટરને વાત કરી હતી. તેમણે સર્જનને બતાવવાનું કહેતા દશરથભાઈ સર્જન ડોક્ટર પાસે ગયા હતા જ્યાં સીટી સ્કેન કરાવતા મણકાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની લાપરવાહી સામે આવી હતી. ગરદનના ભાગથી પૂરું સાથે કોટનના રેશા પણ બહાર આવતા જોઈ સર્જન ડોક્ટર ચોંકી ગયા હતા. સર્જને કહ્યું હતું કે આ ભૂલથી ગેંગ્રીન પણ થઈ શકે, મૃત્યુ પણ, જેથી ઓપરેશન કરી કોટન કપડું કે ટીશ્યુ બહાર કાઢવું પડશે. 15 સપ્ટેમ્બરના રોજ આખું ઓપરેશન વિડીયો બનાવી કોટન કપડું કે ટીશ્યુ બહાર કાઢ્યું હતું. 2 દીકરી અને 1 દીકરાના પિતાએ ગંભીર બેદરકાર ડોક્ટર મણકાના સ્પેશિયાલિસ્ટ સામે અઠવા પોલીસમાં વકીલ મારફતે ફરિયાદ નોંધાવી અરજી કરી હતી. ગરદનના ભાગથી પરુ સાથે કોટનના રેશા પણ બહાર આવતા આખી ઘટના બહાર આવી હતી. મારા ક્લાયન્ટ દશરથભાઈ પટેલ છે, એમને કંઈક ઘણા સમયથી ગરદનના મણકામાં કંઈ તકલીફ હતી એટલે એમણે લાલ દરવાજાથી સ્ટેશન રોડ પર આવેલ પરમ હોસ્પિટલના ડૉક્ટર મૌલિકને બતાવ્યું. એમના કહેવા પ્રમાણે ઓપરેશન કરાવવું પડશે, પરંતુ ઓપરેશનના ખર્ચને પહોંચી વળવા માટે એમણે જે ભારત સરકારની યોજના હેઠળ જે અમૃતમ યોજના અને જે વાત્સલ્ય કાર્ડ એ ટ્રાય હોસ્પિટલ માટે એમને એડમિટ કરવા માટે રિફર કરેલા. 25-8-2020ના રોજ લગભગ 6:30 વાગે ઓપરેશન શરૂ થયું અને 1:30 વાગે પૂરું થયું, એટલે કે 7 કલાક લાંબુ ઓપરેશન ચાલ્યું. તે દરમિયાન એ જે કોટન કપડું કે જે ટીશ્યુ પેપર આપણે કપડાનું કહીએ છીએ તે ઓપરેશનના જગ્યાએ ભૂલી ગયા છે અને એમને ફરીથી બતાવ્યું કે મને સાહેબ આ પરું થાય છે, મને વધારે દુખાવો થઈ જાય છે, મારા હાથ પગ કામ કરતા બંધ થવા માંડ્યા છે, પરંતુ આમ છતાં મૌલિક પટેલ એવું કહ્યું કે ભાઈ ઓપરેશન કરીએ એટલે તમને 1 મહિના પછી રિફર થશે, એટલે આવું પરું બરું એ બધું સામાન્ય બાબત છે, પરંતુ અસહ્ય પીડા થતાં અને અસહ્ય પરુનો સ્ત્રાવ ચાલુ રહેવાથી એમણે શૈલેષ પટેલ અનુપમ હોસ્પિટલ પૂણા પાટિયા પર એમને રિફર કરાવતા એમણે સીટી સ્કેન તથા અન્ય જરૂરી રિપોર્ટો કઢાવતા ખબર પડી કે અંદર આ ડૉક્ટર મૌલિકે જે 25-8-2020ના રોજ ઓપરેશન કરેલું એમાં જે ગંભીર લાપરવાહી બેદરકારીના કારણે અમને આ જે પરુનો સ્ત્રાવ જે શરૂ થયો છે એનું રીઝન છે. એટલે આ બાબતે દશરથભાઈએ અઠવા પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરી છે અને પોલીસ કમિશનરમાં પણ ફરિયાદ આપી છે, પરંતુ આ ઓપરેશનના કારણે અને આમની ગંભીર બેદરકારી લાપરવાહીના કારણે આજે દશરથભાઈની હાલત એવી થઈ ગઈ કે એક પેરાલિસિસ તમે દર્દી જોઈ લો, કારણ કે ઓછામાં ઓછા 2 વ્યક્તિ એમની સાથે સતત રહેવું પડે છે ત્યારે એ વ્યક્તિ ઊભો થઈ શકે છે. જોઈએ પોલીસ હવે આમાં શું કામગીરી કરે છે. રીતસર આમાં બેદરકારીનો ગુનો દાખલ થવા માટેનો કેસ છે. બ્યુરો રિપોર્ટ સુરત.